મોર્નિંગ વિદ્યાર્થી, જે આપણે ધોરણ 10માં વિજ્ઞાનમાં પ્રકરણ 14 ઊર્જાના સ્ત્રોતો એમાં 14.3.2 સમુદ્રમાંથી ઊર્જા, છેલ્લે આપણે સૂર્ય ઊર્જા જોઈ અને સૂર્ય ઊર્જાના ફાયદા ઘણા બધા જોયા આપણે અને મફતમાં મળતો સ્ત્રોત છે. છેવટે આપણે એના ઉપર જ નજર નાખશું, પણ એ સિવાય ઊર્જાના જેટલા જેટલા સ્ત્રોતો છે પૃથ્વી ઉપર, એમાં અત્યારે 3 ભાગનું પાણી છે પૃથ્વી ઉપર, 3 ભાગનું પાણી અને મોટા ભાગનું 1 ભાગની જમીન છે, અને દરિયો જે છે એ દરિયામાંથી પાણી જે છે એ દિવસમાં આપણને ખબર છે કે 2 વખત ભરતીને ઓટ આવે છે દરિયામાં, સવારે અને સાંજે. તો જ્યારે ભરતી આવતી હોય ત્યારે જો એને નાથી લઈએ તો કંઈક આપણને ઊર્જા, કેમ કે એ તાકાત જ એવડી છે, અને એ તાકાતને જો નાખીએ તો કંઈક આપણને ફાયદો થાય. એટલે વિજ્ઞાનની નજર ત્યાં પણ ગઈ અને એમાંથી ઊર્જા મેળવવા માટે વિચાર કર્યો, જ્યાં એવી જગ્યાઓ હોય, અનુકૂળ પરિસ્થિતિ હોય તો અને તો જ આ ઊર્જા મેળવી શકીએ આપણે. તો વિકલ્પ તરીકે આપણે એનો વિચાર કરી શકીએ કે ભાઈ આવી જો સમસ્યા થઈ હોય, ઊર્જાની કટોકટી હોય, ત્યારે શું કરવું? તો ભરતી ઊર્જા છે એ સમુદ્રની જે ઊર્જાઓ છે બધી, એમાંથી કઈ કયા પ્રકારની ઊર્જા મળે છે એની અત્યારે ચર્ચા કરશું, બરાબર. એના પછી એમાં ભરતી ઊર્જા, તરંગ ઊર્જા મતલબ મોજાઓ, અને સમુદ્રની તાપીય ઊર્જા, આ ત્રણેય ચર્ચા આપણે કરશું. પછી ભૂતાપીય ઊર્જા 14.3.3ની ચર્ચા કરશું. છેલ્લે સમય રહેશે તો ન્યુક્લિયર ઊર્જાની પણ ચર્ચા કરશો. ઉપર છેલ્લી વાતમાં આપણે આ જોયું કે ભરતી ઊર્જા, પછી તરંગ ઊર્જા મતલબ દરિયાના મોજા ઉછળતા હોય એને જો નાથવામાં આવે તો પણ આપણને ઊર્જા મળે છે, અને સમુદ્રની તાપીય ઊર્જા એમાં માનો કે વિષુવવૃત્ત જેવો વિસ્તાર હોય અથવા પુષ્કળ તડકો પડતો હોય, મતલબ મોટાભાગે આકાશ ખુલ્લું હોય એવી જગ્યાનો જે સમુદ્ર છે ત્યાં આ એક તાપમાનનો તફાવત સર્જાય છે, અને એ તાપમાનના તફાવતથી પણ ઊર્જા મેળવી શકાય છે, એની પણ આપણે અહીંયા ચર્ચા કરશું. તો જોઈએ પહેલું, આપણે સમુદ્રમાંથી ઊર્જા, બરોબર. તો એમાં જુઓ તો આ કેવી રીતના બને છે, તો પૃથ્વી છે એ ભ્રમણ કરે છે, ગોળ ગોળ ફરે છે, પૃથ્વી ગોળ ગોળ ફરે છે, અને મુખ્યત્વે ચંદ્ર દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રના જળ સ્તરો ઉત્તર ઉતાર તથા ચઢાવ આવે છે. સમુદ્રના જે જળ સ્તરો છે એમાં ઉતાર ચઢાવ આવે છે. તમે આપણે જે દરિયાકાંઠે રહે છે એને ખબર છે, અથવા આપણે દરિયાકાંઠે નથી રહેતા છે એ જ્યારે ત્યાં ફરવા જાય ત્યારે આ નિરીક્ષણ કરવું કે દિવસ અને રાત્રે, દિવસ અને દિવસ દરમિયાન દરિયાની સપાટીમાં ઉતાર ચઢાવ આવે છે, બરાબર. તો આ જે ઉતાર ચઢાવ આવે છે એનો જો ઉપયોગ કરીએ આપણે, અને એ મુખ્યત્વે ચંદ્રના ગુરુત્વાકર્ષણ, તો એનો ફાયદો લઈ દિવસમાં જે ફેરફાર થાય છે એ જોઈ લઈએ આપણે. જો તમે સમુદ્રની નજીક રહેતા હો તો દિવસ દરમિયાન સમુદ્રની સપાટીમાં કેવા કેવા ફેરફાર થાય છે તેનું અવલોકન કરો. વાત કરે છે કે ભાઈ આવી રીતના તમે દરિયાકાંઠે જાઓ અને નિરીક્ષણ કરો કે કેવી રીતના મોજાઓ દરિયાની સપાટીમાં વધઘટ થાય છે. પછી સમુદ્રની સપાટીમાં થતા ફેરફારને ભરતી અને ઓટ કહે છે. આજે
ભરતી મતલબ કિનારામાં કિનારા છેક ઉપર સુધી પાણી આવી જાય છે અને ઓટમાં ઘણે દૂર સુધી દરિયાની સપાટી છે જતી જાય છે. સમુદ્રની સપાટીનો તફાવત આપણને ભરતી ઉર્જા આપે છે. આ જો આટલો જે ફેરફાર થાય છે પાણી ચડી ગયું ઉપર એનો ઉપયોગ કરી લો પછી પાછું ખસી જાય છે ત્યારે એનો ઉપયોગ કરી લઈએ તો એ કેવી રીતના ઉપયોગ કરવો એની પણ આપણે અહીંયા ચર્ચા કરશું. સમુદ્ર તરફ ખુલતો સાંકડો ડેમ બાંધીને ભરતી ઉર્જાના ઉપયોગની ઉપયોગી રૂપાંતરણ કરી શકાય છે. તો એના માટે શું કરવું? જો એવો કિનારો હોય તો એવો સાંકડો ડેમ બાંધી દો અને જ્યારે આ પાણી આવે અને પાણી પાછું જાય આવે ત્યારે ભરી લેવાનું, પાછું જાય ત્યારે છોડી દેવાનું, પાછું જાય ત્યારે એને છોડવાનું, એવી વ્યવસ્થા કરવાની આપણે. અને પછી એવું કંઈક ગોઠવી દઈએ ટર્બાઈન જેવું કે જેને પાછું પાણી જતા 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 ટર્બાઈન ફેરવતું જાય, વીજળી મળતી જાય આપણને. એવું કરી શકાય. ડેમ જ્યાં ખુલે છે ત્યાં ટર્બાઈન ગોઠવીને ભરતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય છે. ટર્બાઈન અહીંયા પણ વાપરશું આપણે, પવનચક્કીમાં વાપરું, ડેમમાં વાપરું, હવે અહીંયા પણ આપણે વાપરશું એને. અને જો ટર્બાઈન ફરે તો એવી તાકાતથી ફરશે તો આપણને વીજળી મળવાની છે. આ પ્રકારના ડેમ બનાવી શકાય તેવા સ્થળો ખૂબ જ મર્યાદિત છે તે તમે જાતે જ વિચારી શકો છો. હવે જ્યાં જ્યાં દરિયાકાંઠો છે અને જે જે જગ્યાએ આવી પરિસ્થિતિ છે ત્યાં શું પોસિબલ છે, આ શક્ય છે? ડેમ બાંધવો પહેલા શક્ય હોવો જોઈએ તો આ ભરતીનો ફાયદો આપણે લઈ શકીએ. હવે એના પછી છે તરંગ ઉર્જા. બીજું તરંગ ઉર્જામાં શું છે? તો સમુદ્ર કિનારાની નજીક મોટા તરંગો સાથે સંકળાયેલા ગતિ ઉર્જાને એ જ રીતે આંતરીને વિદ્યુતનું ઉત્પાદન કરી શકાય છે. જે તરંગો ઉત્પન્ન થાય છે એને તમે આંતરી દો. વેવ્સ જે છે એ તો બહુ મોટા મોટા તરંગો હોય છે, ખાસ કરીને પૂનમની ભરતીઓ દરિયો એકદમ ઉછાળ સાથે હોય છે, તો એવી મોટી ભરતી હોય ત્યારે એને તરંગને તમે નાથી લો તો આપણને આમાંથી ઉર્જા મળી શકે, વિદ્યુત ઉર્જા મળી શકે છે. એ જ રીતે આંતરીને વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. સમુદ્ર તટ ઉપર એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવનો વડે તરંગો રચાય છે. આ તરંગો રચવાનું કારણ આ છે કે પવનો, ભારે પવનો જ્યારે જે ભૂતાપ આપણે દિવસ દરમિયાન જે તાપમાનમાં ફેરફાર થતો હોય, જમીન ગરમ થતી હોય અને એ હવા ઉપર ચડતી હોય, સમુદ્રની ઠંડી હવા ધસી આવતી હોય, આ બધું આપણે જાણીએ છીએ. તો ભારે પવનો જ્યારે ઉત્પન્ન થાય ત્યારે આપણને જે દરિયામાં જે તરંગો ઉત્પન્ન થાય છે એમાંથી ઉર્જા મેળવી શકીએ. સમુદ્ર તટ ઉપર એક તરફથી બીજી તરફ વહેતા ભારે પવનો વડે તરંગો રચે છે. તરંગ જ્યાં સુધી તીવ્ર હોય ત્યાં જ તરંગ ઉર્જાનું વ્યવહારિક ઉપયોગ કરી શકાય છે. જ્યાં સુધી આવા ઊંચા તરંગો સમુદ્ર મોજા ઉછળતા હોય ત્યાં સુધી તમે આ ઉર્જા મેળવી શકો. દરિયો શાંત થઈ ગયા પછી આ થતું નથી. તરંગ ઉર્જાને આંતરીને ટર્બાઈન ભ્રમણ કરાવી વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરી શકે તેવી જુદી જુદી સંરચના વિકસાવવામાં આવી છે. તો એવા એવા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવો, એવા એવા સાધનો બનાવો, એવા એવા ઉપકરણો બનાવો કે આ તરંગોમાં, દરિયાના આ મોજામાં ટર્બાઈન ફરે અને વીજળી ઉત્પન્ન થાય. તો એના માટેના પરીક્ષણો, એના માટેના પ્રયોગો જો બધા થાય તો આપણને મોટો ફાયદો એમાં થઈ શકે છે. એના પછી સમુદ્રના તાપીય ઉર્જા, તો એ જોઈએ આપણે. તો સમુદ્રની તાપીય ઉર્જા શું છે?
હવે મેં આપણે શરૂઆતમાં વાત કરી કે ભાઈ સૂર્યપ્રકાશ પડે છે સમુદ્રની સપાટી ઉપર, તો સમુદ્ર અને જમીન બે ઉપર, તો જમીન પહેલા ગરમ થાય છે અને પાણી છે ધીમે ધીમે ગરમ થાય છે, બરોબર? તો એમાં ઉર્જાનો તફાવત રચાય છે એ જોઈએ આપણે. સમુદ્ર મહાસાગરની સપાટીનું પાણી સૂર્ય દ્વારા ગરમ થાય છે અને તેની સરખામણીએ ઉપરના ભાગનું પાણી, સોરી, ઊંડાઈના ભાગનું પાણી છે એ ઠંડુ રહે છે. સપાટી ઉપરનું પાણી છે ગરમ રહે છે અને જેમ ઊંડે જશો એમ પાણી ઠંડુ રહેશે, ઠંડુ હશે અંદર. તાપમાનના તફાવતનો ઉપયોગ સમુદ્ર તાપીય ઉર્જાના રૂપાંતરણ પ્લાન્ટમાં ઉર્જા મેળવવા માટે છે. આ તફાવત છે, ઉપર ગરમ પાણી છે, નીચે ઠંડુ પાણી છે, પણ જે સપાટી આગળ આ તફાવત રચાય છે એનું ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે, ઉર્જા મેળવવામાં થાય છે. સમુદ્રના તાપીય ઉર્જાનું રૂપાંતરણ પ્લાન્ટમાં ઉર્જા મેળવવામાં થાય છે. જો સપાટી ઉપર રહેલ પાણી અને 2 કિલોમીટર સુધીની ઊંડાઈ રહેલા પાણીનો તાપમાનનો વચ્ચેનો તફાવત 20 કેલ્વિન 20 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી વધારે હોય તો આવા પ્લાન્ટ કાર્યાન્વિત કરી શકાય છે. 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે એવું, 20 ડિગ્રી જેટલું તાપમાન હોય તો આ તાપમાનના તફાવતથી પ્લાન્ટ છે શરૂ કરી શકાય છે. પછી એમોનિયા જેવા બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવા સમુદ્રના હુફાળા પાણીનો ઉપયોગ થાય છે. એમોનિયાના પ્લાન્ટમાં આવી બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવા માટે આટલું ટેમ્પરેચર કાપી દીધું છે, એને ફ્રી છે એમોનિયા, એને એના માટે થઈને તમારે બીજી ખોટી ઉર્જાનો વાપરવી પડે, પણ જે સમુદ્રના તફાવતમાં જે એ દિવસ દરમિયાન થવાનું છે, થાય છે આટલા વર્ષથી, જે આખા વર્ષ દરમિયાન થયા કરે છે એમાં એ ઉર્જાનો ઉપયોગ કરીને એમોનિયાનો જે ઉપયોગ થાય છે એને એને બાષ્પને ઉકાળવા માટે, બરાબર, એના હુફાળા આ જે બાષ્પીલ પ્રવાહીને ઉકાળવા માટે છે એ આટલું પાણી સફિશિયન્ટ, આટલું ટેમ્પરેચર સફિશિયન્ટ છે એના માટે, તો એનો ઉપયોગ કરીએ તો આપણે ખોટી ઉર્જા વાપરવી જોઈએ. વળી પછી ઉર્જા ઉત્પન્ન થાય એને પછી 20 ડિગ્રી સેલ્સિયસ લાવી ઈ તાપમાન આને અનુકૂળ હોય એવું નહીં, એટલું ટેમ્પરેચર છે ઈ એમોનિયાના બાષ્પશીલ પ્રવાહીને ઉકાળવા માટે મદદરૂપ બને છે, તો એ પણ અહીંયા ઉપયોગી થઈ જાય છે. પ્રવાહીની બાષ્પ વડે જનરેટરના ટર્બાઇનને ચલાવી શકાય છે. હવે એ બાકીની બાષ્પ છે, જે પ્રવાહીની બાષ્પ છે એનાથી જનરેટરના ટર્બાઇનને તમે ચલાવી શકો. સમુદ્રમાં ઊંડે રહેલા ઠંડા પાણીને પંપ કરી ઉપર લાવીને તેના દ્વારા બાષ્પનું ફરીથી પ્રવાહીમાં ઠારણ કરવામાં આવે છે. સમુદ્રમાંથી મળતી આ ઉર્જા ઘણી વધુ હોય છે, પરંતુ ક્ષમતાપૂર્વક વ્યાપારી ઉપયોગ મુશ્કેલ છે. આ બધું થોડુંક અઘરું છે, મુશ્કેલ છે, અને એને ઉપર લાવી આ બધું થોડું ખર્ચાળ પણ છે, એટલે આ એક વિકલ્પ તરીકે છે. જો તમે એનો છેવટે ઉર્જાની કટોકટીમાં અને એવા દરિયાઓ હોય, એવા સમુદ્ર હોય કે જ્યાં આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ત્યાં તમે આનો ઉપયોગ કરી શકો છો. પછી 14.3.3 છે ભૂતાપી, તો ભૂતાપી ઉર્જામાં પૃથ્વીનો આ પોપડો છે આપણે જેના ઉપર રહીએ છીએ એની નીચે જે ઊંડાઈ જાઓ તમે એમ નીચે, તો લાવારસ છે. આ લાવારસ ક્યારેક ઉપર આવે છે અને અમુક જગ્યાએ તો કાયમ ધરતીકંપને અંતે બધું થાય છે. એ નીચેનો જે લાવારસ છે એ ઉપર આવતા આવતા અટકી જાય અને કોઈ કુદરતી ઘટનાથી પાણી છે ત્યાં જો અંદર પહોંચ્યું હોય તો એ પાણીને ગરમ કરી નાખે છે અને એ પાણી વરાળ રૂપે જગ્યા કરીને બહાર આવે છે, પૃથ્વીનો પોપડો તોડી દે.
અથવા એ પાણી પણ ગરમ થઈને બહાર આવી જાય. તો આ ભૂત આપીએ ઉર્જાનો જો આપણે ઉપયોગ કરીએ તો પણ આપણો ઉર્જાનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય. તો જોઈએ કેવી રીતના થાય છે. પણ પૃથ્વીના પોપડામાં ઊંડે આવેલા ગરમ વિસ્તારોમાં રચાતા પીગળેલા ખડકો ભૂસ્તરીય ફેરફારને કારણે છે, ઉપર તરફ ધકેલાય છે અને કેટલાક વિસ્તારોમાં ઘેરાઈ જાય છે. એ નીચે જમીનમાંથી પેટાળમાંથી લવારસ ઉપર આવે છે ત્યારે ઘણી વખત તાકાત ઓછી હોય તો વચ્ચે અટકી જાય છે, પણ એ જ્યારે અટકે છે ત્યારે ગરમ હોય છે, પુષ્કળ ગરમ હોય છે લવારસ. આ વિસ્તારને ગરમ વિસ્તાર કહે છે, હોટસ્પોટ કહે છે. અને એ જે વિસ્તારો જે આવા વિસ્તારો જ્યાં છે ત્યાં એ ગરમ પાણીના ઝરાવા વાળો વિસ્તાર છે એને હોટસ્પોટ કહે છે. જ્યાં ભૂસ્તરીય જળ આવા ગરમ બિંદુઓના સંપર્કમાં આવે છે ત્યાં બરાબર. હવે જમીનનું પાણી આવા ગરમ વિસ્તારને ટચ થાય છે એટલે વરાળ ઉત્પન્ન થાય છે. ઉપર માટી છે, ઉપર ખડક છે, ખડક ને પછી વરાળ તો જગ્યા કરવાની ગમે એમ કરી, તો વરાળ છે એ ખડકને તોડીને બહાર નીકળે છે અથવા એની સાથેનું પાણી પણ બહાર નીકળે છે. ઘણી વખત આ વિસ્તારમાંથી ગરમ પાણી સપાટી ઉપર કેટલાક સ્થળે બહાર આવે છે. આપણા વિસ્તારમાં તુલસી શ્યામ બરોબર ગરમ પાણીનો જથ્થો જે છે એ આવી રીતના પોસિબલ બન્યો છે. ભૂત આપી ઉર્જા છે પણ બહુ લિમિટેડ છે ત્યાં, પણ એવા જે વિસ્તારો હોય ત્યાં પુષ્કળ આપણને ઉર્જા મળે છે. આવી રીતના હિમાચલ પ્રદેશમાં મનીકરણ છે, એટલું બધું પાણી કુલુ અને મનાલીની વચ્ચે એટલું બધું ગરમ ગરમ પાણી બહાર નીકળતું હોય છે. અને એ પાણીનો ઉપયોગ જો આપણે એ પાણીને વરાળનો ઉપયોગ કરીને આવી રીતના ટર્બાઈનને બધું ફેરવી શકીએ. આવા સ્થળોને ગરમ પાણીના જરાક કહે છે. તુલસી શ્યામ જે છે એ ગરમ પાણીનો જરાક છે. અહીંયા એવા જ્યાં જ્યાં વિસ્તારો આવેલા છે એ ગરમ પાણીના જરાવાળો વિસ્તાર છે ત્યાં આવી ભૂતાપીય ઉર્જાને કારણે છે. આ બધું ખડકોમાં અંતરાયેલી ઉષ્માને પાઇપ દ્વારા ટર્બાઈન સુધી લાવવામાં આવે છે અને તે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થવામાં વપરાય છે. આ જે વરાળ ઉત્પન્ન થાય છે વરાળને બહાર લાવશે તમે અને પછી વરાળ છે એ ટર્બાઈન ફેરવશે. એ ટર્બાઈન ફેરવશે એટલે આપણને ઓટોમેટિક ઉર્જા મળી જવાની છે. તો આ ફાયદો મોટો થવાનો છે. ઉત્પાદન ખર્ચ બહુ નથી પણ વ્યાપારી ધોરણે યોગ્ય હોવા છતાંય એવા સ્થળો બહુ ઓછા હોય છે જ્યાં આવી ઉર્જા વાપરી શકાય. આમ છે સેલ વાપરો પણ હોટસ્પોટ બરોબર આવા જે ગરમ પાણીના જરાવાળો વિસ્તાર બહુ ઓછા છે એટલે જે વિસ્તારમાં છે ત્યાં તમે ઉર્જા ઉત્પન્ન કરી શકો, પણ જે નથી ત્યાં તો વસ્તુ જુદી છે. કે પણ પૃથ્વી ઉપર જેટલા જેટલા ઉર્જાના સ્ત્રોતો જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં આવા આવા વિકલ્પો છે. આપણે વિચારી અને એમાં થોડોક ટેકનિકલ ફેરફાર કરીએ તો આપણે ઉર્જાની કટોકટી છે એ દૂર કરી શકાય. ભૂસ્તરીય ઉર્જા ઉપર આધારિત ઘણા પાવર પ્લાન્ટ ન્યુક્લિયર ન્યુઝીલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં કાર્યરત છે. આવા પ્લાન્ટ છે એ અમેરિકામાં ન્યુઝીલેન્ડમાં પણ આવા પ્લાન્ટ બનાવીને એ લોકોનો ઉપયોગ કરે છે. તો આ રીતે ભૂતાપીય ઉર્જા છે એ આપણે મેળવી શકીએ અને ઉર્જાની કટોકટી છે એ નિવારી શકીએ. તો જે વિસ્તારમાં ભૂતાપી ઉર્જા મળતી હોય એનો ઉપયોગ કરે, જે વિસ્તારમાં સમુદ્ર કિનારાના વિસ્તારોમાં યોગ્ય જગ્યાએ આ ત્રણ વિકલ્પો છે, ભરતી ઉર્જા, તરંગ ઉર્જા અને સમુદ્ર તાપી ઉર્જા, એનો પણ વિકલ્પ છે કે એની ઉર્જાનો ઉપયોગ કરીને પણ ઉર્જાની કટોકટી છે એના એમાં ઓછી કરી અને ઉર્જા મેળવી લે તો ઉર્જાની સમસ્યા નિવારી શકે. હવે એના પછી છે 14.3.4 ન્યુક્લિયર ઉર્જા બરોબર. ન્યુક્લિયર ઉર્જા છે એ
છે એમાં પરમાણુ વિખંડન અને પરમાણુ સંયોજન આ બે છે એની અંદર. હવે આપણે પહેલા એ જાણી લઈએ કે આ છે શું, ન્યુક્લિયર વિખંડન શું છે એ જાણીએ પહેલા. તો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં મોટ ન્યુક્લિયસ અને ઉત્પન્ન થતા ન્યુક્લિયસના દળનો તફાવત પરમાણુ વિખંડન પ્રક્રિયામાં મૂળ ન્યુક્લિયસ અને ઉત્પન્ન થતા ન્યુક્લિયસના દળનો તફાવત ડેલ્ટા એમ દળનો તફાવત માસ બરાબર ડેલ્ટા એમ 1905માં સૌ પ્રથમ આલ્બર્ટ આઈન્સ્ટાઈને તારવેલા વિખ્યાત સૂત્ર ઈ ઇક્વલ ટુ ડેલ્ટા એમસી વર્ક અનુસાર ઉર્જા ઈમાં રૂપાંતરિત થાય છે. બરોબર ઈ ઇક્વલ ટુ ડેલ્ટા એમસી વર્ક. અહીંયા સી એ પ્રકાશનો વેગ છે, સી છે એ પ્રકાશનો વેગ છે. આવું આઈન્સ્ટાઈને સૂત્ર આપ્યું હતું ઈ ઇક્વલ ટુ ડેલ્ટા એમસી વર્ગ અનુસાર ઉર્જા ઈમાં રૂપાંતરિત થાય છે, જ્યાં સી પ્રકાશનો વેગ છે, શૂન્ય અવકાશનો પ્રકાશનો વેગ છે. પછી ન્યુક્લિયર વિજ્ઞાન ઉર્જાની ઘણીવાર ઇલેક્ટ્રોન વોટ ઈવો ઈવી દ્વારા પણ દર્શાવવામાં આવે છે. એક ઈવી બરાબર 1.602 × 10⁻¹⁹ જૂલ. ઉપરોક્ત સમીકરણ પરથી સરળતાથી ચકાસી શકાય છે. આટલી ઉર્જા એ આપણને મળે છે 1.602 × 10⁻¹⁹ જૂલ. જે ઉર્જા છે એ મુક્ત થઈ છે અને એ ઉર્જા નાથવી અઘરી છે. ન્યુક્લિયર શકાય છે એક એટોમિક માસ યુનિટ દ્વારા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ MeV જેટલી ઉર્જાને સમતુલ્ય છે. એક એટોમિક માસ યુનિટ U દ્વારા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ MeV જેટલી ઉર્જાને સમતુલ્ય છે. ન્યુક્લિયર પાવર રિએક્ટર તારાપુર મહારાષ્ટ્રમાં આવેલું છે, પછી પ્રતાપસાગર રાજસ્થાનમાં આવેલું છે, પછી કલ્પક્કમ તમિલનાડુમાં આવેલું છે, નરોરા ઉત્તર પ્રદેશમાં આવેલું છે, કાકરપાર ગુજરાતમાં આવેલું છે અને કેગા કર્ણાટકમાં આવેલું છે. જેમની વિદ્યુત ઉત્પાદન ક્ષમતા આપણા દેશની પ્રસ્થાપિત કુલ ક્ષમતાની માત્ર 3% પણ ઓછી છે. આપણા દેશમાં જે ઉર્જા વપરાય છે, પાવર પ્લાન્ટ વપરાય છે બધા, એ આપણી આ ઉર્જા છે 3% કરતાં પણ ઓછી છે. અને આટલા વિસ્તારોમાં ભારતમાં ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ થાય છે. જ્યારે ઘણા ઔદ્યોગિક દેશો પોતાની કુલ વિદ્યુત ક્ષમતાની આવશ્યકતા 30% પણ વધુ ન્યુક્લિયર રિએક્ટરો દ્વારા પ્રાપ્ત કરી રહ્યા છે. આપણે ફક્ત 3% જ ઉપયોગ કરીએ છીએ, પણ વિકસિત દેશો છે, ઔદ્યોગિક ઉત્પાદન કરનારા જે દેશો છે ત્યાં આ ઉર્જાનો 30% ઉપયોગ કરે છે અને એના દ્વારા વીજળી છે એ મેળવે છે, પાવર મેળવે છે. હવે ન્યુક્લિયર ઉર્જા કેવી રીતે મેળવી શકાય છે? આ તો ખાલી ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાથી ઉત્પન્ન થતી ઉર્જા જે છે આપણે એના ઉપયોગની જ વાત કરી. હવે એ હકીકતમાં કામ કેમ કરે છે જોઈએ. ન્યુક્લિયર ઉર્જા કેવી રીતે મેળવી શકાય છે? ન્યુક્લિયર વિખંડન તરીકે ઓળખાતી પ્રક્રિયામાં ભારે પરમાણુ જેવા કે યુરેનિયમ, પ્લુટેનિયમ અથવા થોરિયમના ન્યુક્લિયસ ઉપર ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે તે બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. યુરેનિયમ
પ્લુટેનિયમ અને થોરિયમ જેવા તત્વો છે, ભારે તત્વો, ભારે પરમાણુઓ છે, એના ઉપર હલકા ન્યુક્લિયસનો એના ન્યુક્લિયસ ઉપર હલકા ન્યુટ્રોનનો જો મારો ચલાવવામાં આવે તો આ ભારે તત્વના ન્યુક્લિયસ વિચલિત થાય છે અને વિચલિત થવાથી એ છૂટા પડે છે, છૂટા પડે છે અને એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે. ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે તે બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે, એ ડિસ્ટર્બ થાય છે અને એ એક ન્યુક્લિયસ બે બે અથવા અનેકમાં વિભાજિત થાય છે, બે માંથી પાછા ચાર બને, ચાર માંથી આઠ બને, એવી રીતના વિભાજિત થાય છે. અને જ્યારે આવું બને છે ત્યારે જો ન્યુક્લિયસ મૂળ ન્યુક્લિયસનું દળ બે નિપજ ન્યુક્લિયસના સ્વતંત્ર દળના સરવાળા કરતા થોડુંક વધુ હોય તો વિપુલ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય છે. બસ આનો ઉપયોગ અહીં કરવાનો છે. વિપુલ પ્રમાણમાં ઉર્જા જે ઉત્પન્ન થાય છે એ ઉર્જા મેળવવા માટે કામની છે, પણ થોડીક મુશ્કેલી છે એમાં. ઉદાહરણ તરીકે યુરેનિયમ એક પરમાણુના વિખંડનથી મળતી ઉર્જા, કોલસાના એક કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતા 10 મિલિયન ગણી વધારે છે. કાર્બનના એક પરમાણુના દહનથી જે ઉર્જા મળે એના કરતા 10 મિલિયન ગણી વધારે ઉર્જા મળે છે. આટલી બધી ઉર્જા જે મળે છે જો એનો ઉપયોગ કરવામાં આવે તો આપણો ઉર્જાનો પ્રશ્ન છે એ સોલ્વ થાય. હવે એમાં આગળ જોઈએ, વિદ્યુત પાવર ઉત્પાદન માટે ડિઝાઇન કરેલ ન્યુક્લિયર રિએક્ટરમાં સ્વયં જળવાતી પ્રક્રિયાનો એક ભાગ આવું ન્યુક્લિયર બનાવે, ન્યુક્લિયર બળતણ છે જે નિયંત્રિત દરે ઉર્જા મુક્ત કરે છે. હવે એના માટે આખી ઊભું કરવું પડે અને નિયંત્રિત દરે જે ઉર્જા મુક્ત કરે એવી આખી વ્યવસ્થા જો હોય તો આપણે આનો ઉપયોગ કરી શકીએ. મુક્ત થતી ઉર્જાનો ઉપયોગ વરાળ પેદા કરવામાં અને પછી વિદ્યુત ઉત્પાદન કરવામાં થાય છે. હવે આ જે ઉર્જા ઉત્પન્ન થઈ યુરેનિયમ થોરિયમ બરોબર, એમાંથી જે ઉર્જા ઉત્પન્ન થઈ એના ન્યુક્લિયસ ઉપર મારો કરવાથી વિખંડનથી જે ઉષ્મા ઉત્પન્ન થઈ એની ગરમીને નાથીને પાણીની વરાળ છે એ મેળવી લે, વરાળ છે ટર્બાઈન ફેરવે તો પછી આપણને ઉર્જા મળે છે, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે. હવે એમાં આપણને આગળ જોઈએ તો ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો એ છે કે ઉપયોગ થયા બાદ વધેલા ન્યુક્લિયર ઇંધણનો સંગ્રહ તથા નિકાલ કેવી રીતે કરવો. હવે આ પ્લાન્ટ જે છે ન્યુક્લિયર ઉર્જાના પ્લાન્ટ છે જેટલા છે એ પ્લાન્ટ બધા અમુક સમયે જ કામ આપે છે, માનો કે 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ પછી આ પ્લાન્ટ નું શું કરવું તો અહીંયા મુશ્કેલી છે થોડી, કે આ પ્લાન્ટ જે છે એ પછી ફરીવાર ઉપયોગમાં લેવા માટેની અથવા ફરીવાર ઉપયોગ કરવા માટેની અથવા ફરીવાર ઉપયોગ કરી શકાય એ માટે વિચારવું પડે છે. કેમ કે યુરેનિયમના ઉપયોગથી ન્યુક્લિયર ઉર્જા જે મેળવી છે એમાં બધી રેડિયો એક્ટિવિટી બહુ ફેલાય છે અને એમાં જે કંઈ વપરાણું છે સિમેન્ટ કોન્ક્રીટ એ બધું રેડિયોએક્ટિવ એક્ટિવિટી ઓળખી જાય છે. જે કચરો છે એ કચરો ક્યાં નાખવો એ મોટી સમસ્યા છે અને જો આવા પ્લાન્ટમાં લીકેજ થયું અને આ કચરો જ્યાં તમે નાખશો ત્યાં ભયંકર રેડિયોએક્ટિવિટી ફેલાય છે અને જીવસૃષ્ટિને પર્યાવરણને મોટી અસર થાય છે. એમાં પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ બધાને મુશ્કેલી ઊભી થાય છે. તો આ કચરાનો નિકાલ કેવી રીતે કરવો એક પ્રશ્ન છે.
પછી કારણ કે વધેલા ઇંધણમાં રહેલા યુરેનિયમ હજુ પણ હાનિકારક કણોમાં વિભાજન પામી વિકણોનું ઉત્સર્જન ચાલુ રાખે છે. એટલે એક વખત આ બધું રેડિયોએક્ટિવિટી વાળું થઈ જાય છે, પછી ઘણો સમય સુધી, લાંબો સમય સુધી એ કિરણોત્સર્ગી છોડ્યા જ કરે છે. કિરણોત્સર્ગી છોડે છે એના કારણે થઈને આજુબાજુ જીવ જે છે, વનસ્પતિ હોય કે પ્રાણી હોય કે સૂક્ષ્મ હોય, એ રહી શકતા નથી. જો ન્યુક્લિયસ ઇંધણના બાકી બચેલા ભાગને યોગ્ય રીતે સંગ્રહ કે નિકાલ ન કરવામાં આવે તો તેના લીધે પર્યાવરણ પ્રકૃતિ પર્યાવરણ છે એ પ્રદૂષિત થાય છે. હમણાં વાત કરી કે જો આનો તમે યોગ્ય નિકાલ નહીં કરો તો આ બધું પ્રદૂષિત થઈ જાય છે, અને ત્યાં પછી જીવ સૃષ્ટિને રહેવા માટે થઈને સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત ન્યુક્લિયર વિકિરણોના આકસ્મિક સ્કલન લીકેજનો ખતરો પણ રહેલો છે. કોઈક એવી ભૂલ રહી ગઈ તો આવા પ્લાન્ટમાં લીકેજ થયું તો ખતરો ઉભો થાય છે, અને આજુબાજુના જે કોઈ જેટલા વિસ્તારમાં જે રહેતા હોય એ બધું આપણે ખાલી કરવું પડે, અને એ લીકેજ પવનની દિશામાં વિકિરણો અથવા એના જે કંઈ રેડિયોએક્ટિવિટી વાળા વેવ છે બધા જુદા 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 વિસ્તારમાં ફેલાય, પવનની દિશામાં ખાસ કરીને, અને અથવા એનું વાદળ હોય એ જ્યાં જ્યાં ઉઠશે ત્યાં એટલા વિસ્તારને રેડિયોએક્ટિવિટી વાળા કરી અને ત્યાં જીવસૃષ્ટિ છે એ મુશ્કેલીમાં મૂકી દે છે. તો એવી બનેલી ઘટનાઓ છે. રશિયાના ચાર્નોબિલમાં બની ત્યાંની ઘટનાને એને કારણે થઈને નગર ખાલી કરવું પડ્યું હતું, અને એ વિસ્તારમાં વર્ષો પછી હવે તો આ સમસ્યા માટે ખાસ ધ્યાન રાખવું પડે, ને એના માટે થઈને શું કરવું એ મોટો પ્રશ્ન છે. સ્ખલન લીકેજના ખતરો પણ રહેલો છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનો મોટો ખર્ચ, વાતાવરણ પ્રદૂષિત થવાનું મોટું જોખમ, યુરેનિયમની મર્યાદિત ઉપલબ્ધતાને લીધે ન્યુક્લિયર ઉર્જાનો મોટા પાયા પરનો ઉપયોગ શક્ય બનતો નથી. જો તમારે ન્યુક્લિયર ઉર્જા મેળવવી હોય તો પહેલા તો યુરેનિયમનો જથ્થો તમારી પાસે હોવો જોઈએ, પહેલી વાત. બીજી વાત કે આજે છે પ્રદૂષણનું જે જોખમ છે એને નાથવાની તમારી પાસે તૈયાર હોવું જોઈએ, એને નાથવા માટેનો આખા પ્લાન આખું આયોજન હોવું જોઈએ કે વાતાવરણ પ્રદૂષિત થવું ન જોઈએ. પછી એનો ખર્ચો પણ આપણને પોહાવવો જોઈએ. જો આ ત્રણેય વસ્તુ અનુકૂળ હોય તો આપણે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરી શકીએ. એ સિવાય આ મુશ્કેલી તો છે જ. પાછી માનો કે યુરેનિયમ છે ને ખર્ચ કરી શકો એમ છો, પછી એના નિકાલની ને લીકેજ ન થાય એની સમસ્યા પણ આપણે વિચારવી પડે. ન્યુક્લિયર પાવર સ્ટેશનની રચના પૂર્વે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ પ્રથમ તો વિનાશ માટે કરવામાં આવ્યો હતો. પહેલી વખત છે એ પરમાણુ બોમ્બ બનાવવા માટે આનો ઉપયોગ થયો હતો, અને પછી સર્જનાત્મક કામ વિચાર્યું ત્યારે આવું બન્યું કે ભાઈ ઉર્જાની કટોકટી છે એને નાથવા માટે આપણે આનો ઉપયોગ કરીએ. પણ પછી સમસ્યા તો એ આવી છે કે આ જે ન્યુક્લિયર ઉર્જા છે એનો કચરો જે છે એને ક્યાં નાખશું, એ સમસ્યા તો આવી એમ ફિરે. બાકી પરમાણુ બોમ્બ બનાવવામાં, બરાબર, અણુ બોમ્બ બનાવવામાં આનો ઉપયોગ યુરેનિયમનો થાય છે. ઉપયોગનો પ્રથમ તો વિનાશ કરવા માટે કરવામાં આવ્યો હતો. ન્યુક્લિયર હથિયારમાં થતી શૃંખલા વિખંડન પ્રક્રિયા તથા નિયંત્રિત ન્યુક્લિયર રિએક્ટરોમાં થતી પ્રક્રિયાઓમાં ભૌતિક વિજ્ઞાનના સમાન સિદ્ધાંત છે. અહીંયા આ સિદ્ધાંતો છે એ બધા કામ આવે છે, અને એ પ્રકારે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયાથી આપણે ન્યુક્લિયર ઉર્જા છે એ મેળવી શકીએ છીએ. પરંતુ બંને પ્રકારના સાધનોની રચના સંપૂર્ણપણે એકબીજાથી જુદી છે. તો આ રીતે ન્યુક્લિયર વિખંડનથી આપણે ન્યુક્લિયર ઉર્જા છે એ મેળવી શકીએ છીએ. હવે આ વિખંડન કર્યું આપણે, ભારે પરમાણુ યુરેનિયમ લીધું, થોરિયમ લીધું, બરોબર, તો એના ન્યુક્લિયસ ઉપર ન્યુટ્રોનનો બોમ્બાર્ડમેન્ટ કર્યો અને વિખંડન થયું અને ઉર્જા મળી.
હવે એક બીજી રીતે પણ ન્યુક્લિયર ઊર્જા મેળવી શકાય છે અને એમાં હળવા તત્વો છે લેવાના છે હાઇડ્રોજન અને હિલિયમ એવા તત્વો છે એમાં સંલયન કરવાનું છે ઓલામાં વિખંડન કર્યું આમાં જો સંલયન કરવામાં આવે તો ઊર્જા ઉત્પન્ન થાય છે તો એના વિશે જાણીએ આપણે શું છે ન્યુક્લિયર સંલયન ફ્યુઝન કહે છે ને હાલમાં બધા જ વ્યાપારિક ન્યુક્લિયર રિએક્ટરો ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પર આધારિત છે પરંતુ અન્ય પ્રમાણમાં વધુ સુરક્ષિત પ્રક્રિયા જેને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે તેના દ્વારા પણ ન્યુક્લિયર ઊર્જા ઉત્પન્ન કરી શકાય છે આનાથી પણ ન્યુક્લિયર ઊર્જા ઉત્પન્ન કરી શકાય છે એમાં ભારે તત્વો નથી લેવાના આવે હળવા તત્વો લેવાના છે સંલયન એટલે બે હલકા ન્યુક્લિયસને જોડીને જોડીએ તો ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયા જેમાં મુખ્યત્વે હાઇડ્રોજન અથવા હાઇડ્રોજનના સમસ્થાનિકો વડે હિલિયમ ઉત્પન્ન કરવામાં આવે છે હાઇડ્રોજન અથવા હાઇડ્રોજનના સમસ્થાનિકો વડે હિલિયમ ઉત્પન્ન કરવામાં આવે છે તો H2+H2 તો 3HE+ ન્યુટ્રોન હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર બરાબર તો આ રીતે જો થાય તો આપણને પુષ્કળ ઊર્જા મળે છે અહીં પણ આઇન્સ્ટાઇનના સમીકરણ અનુસાર વિશાળ માત્રામાં ઊર્જા ઉત્પન્ન થાય છે ઊર્જા ઉત્સર્જિત થવાનું કારણ એ છે કે પ્રક્રિયામાં નિપજ ન્યુક્લિયસનું દળ પ્રક્રિયામાં ભાગ લેતા મૂળ ન્યુક્લિયસના દળના સરવાળા કરતા થોડુંક ઓછું હોય છે આ પ્રકારની ન્યુક્લિયસની સંલયનની પ્રક્રિયા સૂર્ય તથા અન્ય તારાઓમાં વિપુલ ઊર્જાનો સ્ત્રોત છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં ન્યુક્લિયસને પરસ્પર જોડાવા માટે પ્રચંડ ઊર્જા જરૂરી છે સૂર્ય આ બાબતથી ધગધગતો છે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થાય હિલિયમનું હાઇડ્રોજનમાં રૂપાંતર થાય મોટા મોટા બ્લાસ્ટ ત્યાં કરે છે અને અનેક ગણી ઊર્જા ઉત્પન્ન થાય છે અનેક ગણા બ્લાસ્ટ થાય છે બ્લાસ્ટમાં પ્રકાશ ઉત્પન્ન થાય છે અને એ પ્રકાશ દિવસ દરમિયાન આપણે સૂર્યના તાપની રીતે મેળવી લઈએ છીએ હવે જેથી સૂર્ય ઠંડો થાય ત્યારે તો આ રીતે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર હિલિયમનું હાઇડ્રોજનમાં રૂપાંતર મોટાભાગના પ્રકાશિત તારાઓ જે છે ત્યાં આ પ્રક્રિયા થાય છે એ ઊર્જા જો આપણે મેળવી લઈએ તો આપણો ઊર્જાનો પ્રશ્ન છે એ સોલ્વ થાય શકે છે પણ એ બધી પ્રચંડ ઊર્જાને નાથવી અઘરી છે સૂર્ય ત્યાં બેઠો બેઠો જો અહીંયા આપણને ઉનાળામાં ઘરની બહાર ન નીકળવા દેતો હોય તો કલ્પના કરીએ ત્યાં કેટલી બધી ઊર્જા ઉત્પન્ન થાય ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થવા માટેની આવશ્યક શરતો આત્યંતિક છે અને મિલિયન ડિગ્રી જેટલું તાપમાન અને મિલિયન પાસ્કલ જેટલું દબાણ જરૂરી છે મિલિયન ડિગ્રી જેટલું તાપમાન હજારો લાખો ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉત્પન્ન થાય છે અને એટલું દબાણ ઉત્પન્ન થાય છે હજારો લાખો દબાણ પાસ્કલ દબાણ ઉત્પન્ન થાય છે અને પછી આ થાય છે બરાબર એટલે એ કરવું અઘરું છે સહેલું નથી હાઇડ્રોજન બોમ્બ થર્મોન્યુક્લિયર સંલયન પ્રક્રિયા ઉપર આધારિત છે હાઇડ્રોજન બોમ્બ છે એ આના ઉપર આધારિત છે આના જેમ પર અણુ બોમ્બ છે એમ હાઇડ્રોજન બોમ્બ પેલો યુરેનિયમ વાપરવાનો છે અહીંયા હાઇડ્રોજનનો ઉપયોગ કરીને આ બોમ્બ બનાવવાનો છે ન્યુક્લિયર બોમ્બ કે જે યુરેનિયમ અથવા થોરિયમના વિખંડનની પ્રક્રિયા ઉપર આધારિત છે તેને હાઇડ્રોજન બોમ્બની મધ્યમાં રાખવામાં આવે છે આવા ન્યુક્લિયર બોમ્બ એવા પદાર્થોમાં સ્થાપિત કરવામાં આવે છે કે જ્યાં ડ્યુટેરિયમ તથા લિથિયમ જ્યાં ડ્યુટેરિયમ અને લિથિયમ હોય ત્યાં આવી રીતના આ પ્રોસેસ આખી કરવામાં આવે તો આવી રીતની ઊર્જા છે એ સંલયનની પ્રક્રિયાથી મળતી ઊર્જા છે એ આપણને મળે છે જ્યારે આ ન્યુક્લિયર બોમ્બનો વિસ્ફોટ કરવામાં આવે છે ત્યારે આ પદાર્થનું તાપમાન કેટલાક માઇક્રોસેકન્ડમાં 10^7 કેલ્વિન જેટલું થઈ જાય છે 10^7 કેલ્વિન જેટલું વધી જાય છે સેકન્ડમાં બહુ ઓછી સેકન્ડમાં એટલી બધી ઊર્જા ઉત્પન્ન થાય છે કે એને નાખી શકાય નહીં આટલો ઊંચો તાપમાન હલકા ન્યુક્લિયસનું સંલયન થવા માટે જરૂરી ઊર્જા ઉત્પન્ન કરે છે
અને વિનાશક માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. જો સંલયન થયું તો આટલું બધી ઉર્જા સેકન્ડોમાં ઉત્પન્ન થાય છે. પછી બે જોડે બે હલકા ન્યુક્લિયસ હાઇડ્રોજન જોડાય છે, હિલિયમમાં કન્વર્ટ થાય છે અને ઉર્જા છે મુક્ત થાય છે. એ ઉર્જા રહી એ જ આનો ઉપયોગ કરવામાં આવે તો ઉર્જાની કટોકટી નથી શકાય, પણ છે અઘરું બરોબર, તો એ પણ રીતે થઈ શકે છે. હવે એનાથી આગળ જઈએ આપણે. પ્રવૃત્તિ આપણને 14.7 આપી છે, એમાં શું કહેવા માંગે છે? વર્ગમાં એ પ્રશ્ન ઉપર ચર્ચા કરો કે સમુદ્ર, તાપીય ઉર્જા, પવન ઉર્જા તથા જળભાર ઉર્જાઓનો અંતિમ સ્ત્રોત કયો છે. તો અત્યાર સુધી આપણે જોયું એમાં જોઈએ તો સમુદ્ર, તાપીય, પવન તથા જળભાર ઉર્જાઓનો અંતિમ સ્ત્રોત સૂર્ય સૌર ઉર્જા છે. સૂર્ય હશે ત્યાં સુધી જ આપણને આ બધી ઉર્જા છે એ મળી શકે છે. શું આ સંદર્ભમાં ભૂતાપીય ઉર્જા તથા ન્યુક્લિયર ઉર્જા જુદી છે કે? હા, તો ન્યુક્લિયર ઉર્જા છે આ બેથી ઘણી જુદી છે બરોબર. તો હા, ભૂસ્તરીય ફેરફારના કારણે ગરમ બિંદુઓના વિસ્તારમાં ભરતી લગતી બાષ્પ ભૂતાપીય ઉર્જા મેળવવામાં આવે છે. સજાતી બાષ્પમાં ભૂતાપીય ઉર્જા મેળવવામાં આવે છે. જ્યારે રેડિયોએક્ટિવ પદાર્થની ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા વડે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન થાય છે. ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયનની ક્રિયાથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. અને પહેલી પ્રક્રિયા છે એ ભૂતાપીય ઉર્જા છે, એમાં તાપમાનનો તફાવત છે બાષ્પ જે છે એનો ઉપયોગ કરવાનો. તો અહીંયા ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયનથી ઉર્જા મેળવવામાં આવે છે. તમે જળ વિદ્યુત ઉર્જા તથા તરંગ ઉર્જાને કઈ શ્રેણીમાં રાખશો? જળ વિદ્યુત ઉર્જા અને તરંગ ઉર્જાને, તરંગ ઉર્જા જળ વિદ્યુત ઉર્જાને પુનઃપ્રાપ્ય ઉર્જાની શ્રેણીમાં રાખશો, કેમ કે આ તો દિવસ દરમિયાન થતી ક્રિયા છે એટલે પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતમાં આપણે એનો ઉપયોગ કરી શકશું. હવે આપણને છેલ્લે આપ્યા છે એમાં હાઈ ઓર્ડર થિંકિંગના પ્રશ્નો આપ્યા છે. આ પ્રવૃત્તિ 14.7 અને છેલ્લે જે છે HOTS પ્રશ્નો છે. પ્રશ્નો જોઈએ. સૂર્ય કુકર માટે કયો અરીસો, અંતર્ગોળ, બહિર્ગોળ કે સમતલ અરીસો, સમતલ સૌથી વધારે યોગ્ય છે શા માટે? તો એમાં જવાબ છે સૂર્ય કુકર માટે અંતર્ગોળ અરીસો સૌથી વધારે યોગ્ય છે, કારણ કે તે મોટા પ્રમાણમાં સૂર્યકિરણોને સૂર્ય કુકરમાં એકત્રિત કરે છે. અંતર્ગોળ અરીસો છે એ જેટલા સૂર્યના કિરણો એકત્રિત થાય એટલા ભેગા કરી અને એને ખોરાક જે મીકો છે એને ગરમ કરી શકે છે. પછી બીજું છે, મહાસાગરમાંથી પ્રાપ્ત થતી ઉર્જાની કઈ મર્યાદાઓ છે? મહાસાગરમાંથી જે ઉર્જાઓ મળે છે આપણને, પ્રાપ્ત થતી ઉર્જા છે એની મર્યાદાઓ જોઈએ તો એમાં એક, ભરતી ઉર્જા માટે બંધો બનાવી શકાય તેવી જગ્યાઓ મર્યાદિત છે. આવા જે જગ્યાઓ છે જ્યાં બંધ બાંધવા પડે છે, દરિયાની ભરતીને નાથી શકે એવા બંધ બાંધવાની જગ્યાઓ જેટલી પણ એવી જગ્યાઓ બહુ ઓછી છે અને જેને કારણે તેને ભરતી ઉર્જા છે એ આપણે મેળવવી મુશ્કેલ છે. એવા સ્થળો ગોતવા પડે અને ત્યાં ભરતી ઉર્જામાં ઉપયોગ કરવા માટે તેને બંધો બાંધવા પડે. એવો સમુદ્ર કિનારો જ્યાં તીવ્ર પવનો ફૂંકાતા હોય ત્યાં જ તરંગ ઉર્જા મેળવી શકાય. જો તમારે સમુદ્રની આ તરંગ ઉર્જા મેળવવી હોય તો એવા દિવસ દરમિયાન અથવા બપોર પછી કે 24 કલાક સુસવાટા મારતા પવનો ફૂંકાતા હોય અને દરિયાના મોજા ઉછળ ઉછળ કરતા હોય ત્યાં તમે તરંગ ઉર્જાનો ઉપયોગ કરી શકો છો. પછી ત્રીજું છે, કાર્યક્ષમ વ્યવસાયિક રીતે સમુદ્ર તાપીય ઉર્જાનો શોષણ કે ઉપયોગ મુશ્કેલ છે. આ
રીતે વ્યવસાયિક રીતે સમુદ્રનું તાપીય ઉર્જા જે છે અવડિયા એનો વ્યવસાયિક રીતે ઉપયોગ કરવો પણ મુશ્કેલ છે. તો છેલ્લો વિકલ્પ તરીકે તમે આને રાખી શકો. તો આ બધા પ્રશ્નો છે સમુદ્રમાંથી પ્રાપ્ત થતી ઉર્જા માટે આપણને આટલી સમસ્યાઓ નડે છે એમાં. હવે એના પછીનો પ્રશ્ન છે ભૂતાપીય ઉર્જા એટલે શું. ભૂમિમાં ગરમ બિંદુઓના વિસ્તારમાં એકત્રિત બાષ્પ સ્વરૂપી ઉર્જાને ભૂતાપીય ઉર્જા. જમીનની અંદર રહેલી જે બાષ્પ છે, વરાળ છે, એનો ઉપયોગ જો કરવામાં આવે તો એને ભૂતાપીય ઉર્જા કહે છે. પછી એના પછીનો પ્રશ્ન છે ન્યુક્લિયર ઉર્જાના ફાયદા કયા છે. તો ન્યુક્લિયર ઉર્જામાં ફાયદાઓ જોઈએ તો પરંપરાગત ઉર્જાના સ્ત્રોતમાં સ્ત્રોત કરતાં ઘણી વધારે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. કેમ કે બહુ ઓછા જથ્થામાં યુરેનિયમ, થોડુંક 100 ગ્રામ યુરેનિયમ હોય તો પણ તમે એટલી બધી ઉર્જા મેળવી શકો કે વર્ષો સુધી ચાલે, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ અને કેટલા વિસ્તારમાં ઉપયોગી છે બરાબર એ પ્રમાણે તમે એનો ઉપયોગ કરી શકો. બહુ ઓછું યુરેનિયમ હોય તો ઉપયોગ કરી શકાય છે. બીજું ઉદાહરણ તરીકે યુરેનિયમના 1 પરમાણુના વિખંડન દરમિયાન મુક્ત થતી ઉર્જા કોલસાના 1 કાર્બન પરમાણુના દહનથી મળતી ઉર્જા કરતા 10 મિલિયન ગણી વધુ છે. 1 કાર્બનમાંથી મળતી ઉર્જા કરતા યુરેનિયમના 1 પરમાણુમાંથી જે ઉર્જા મળે છે એ 10 મિલિયન ગણી વધુ. 1 કાર્બન પરમાણુ કરતા યુરેનિયમના પરમાણુમાંથી મળતી ઉર્જા આટલી બધી પ્રચંડ છે. ત્રીજું જળ વિદ્યુત પ્લાન્ટ કે થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા ઉર્જા મેળવવા માટે જરૂરી જગ્યા કરતા ન્યુક્લિયર ઉર્જા પ્રાપ્તિ માટે ઓછી જગ્યા જોઈએ. આ બહુ લિમિટેડ વિસ્તારમાં તમે આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નાખી અને ઉર્જા મેળવી શકો છો. તો હાઈ ઓર્ડર થિંકિંગના પ્રશ્નો એટલા છે. ન્યુક્લિયર ઉર્જાના ફાયદાઓ પરીક્ષામાં પણ પૂછાય એવા છે તો પરીક્ષા માટે પણ અગત્યની આ ટોપિકો છે. 2 માર્કમાં પૂછાય, 3 માર્કમાં પૂછાય, 1 માર્કમાં પૂછાય એવા આ મુદ્દાઓ છે એ તમે સરસ રીતે તૈયાર કરી નાખજો. હવે પછી આપણે 14.4 અને 14.5ની ચર્ચા કરશું. આવજો. આભાર.